સમગ્ર ગુજરાતની અંદર કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારે કોરોનાના નિયંત્રણમાં લેવા માટે અવનવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે જૂના ડિસા ખાતે આરોગ્યની ટીમ દ્વારા ગ્રામ પંચાયતને સાથે રાખી અને સાધારણ સભા બોલાવવામાં આવી હતી ગ્રામ પંચાયત દ્વારા હાલમાં નિર્ણય કરાયો છે કે સ્વયંભૂ રીતે ગામ લોકો સોશિયલ ડિસ્ટન્સ માસ્ક સેનિટાઈઝર ઉપયોગ કરશે તો લોકડાઉનની જરૂર નથી અને જો જૂના ડિસાના ગામ લોકો ગ્રામ પંચાયતની તેમજ આરોગ્યની ટીમ સાથે સહકાર નહીં આપે તો ફરીથી લોકડાઉન પણ કરવું પડશે એવું જૂના ડિસા ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું આરોગ્ય કેન્દ્રની એક મીટિંગ થઈ અને તેમાં આપણને ખૂબ સલાહ આપી ગામમાં કોરોનાનો કેર વધવા માંડ્યો છે એના માટે દરેકે સૂચના આપી છે અને આપણે લોકડાઉન આપવાનું હતું છતાં પણ એક સમજી અને લોકડાઉન આપતે આપ્યું નથી પણ બધા માસ્કનો ઉપયોગ કરે સેનિટાઈઝરનો ઉપયોગ કરે અને ભીડભાડી જગ્યામાં ન જાય અને બધા પાળે સ્વયંભૂ પાળે તો જ આનો લોકડાઉનનો આ કોરોનાનો કેર ઓછો થશે માટે બધાને અપીલ છે કે બધા એમ સૌનો ઉપયોગ કરે અને ઘરે રહે હવે આ જો દેખીએ અત્યારે કે અમે લોકડાઉન જેવું જ અમલ કરશું પણ છતાં નહીં થાય તો આગળ પંચાયત આગળના પગલાં ભરશે ગામ લોકોને મીટિંગ ભરણી આરોગ્ય કેન્દ્રના સ્ટાફના જે આરોગ્યના જે બેન છે સમીનાબેન સમસ્ત ઉપયોગ થયા હતા અને ગામજનોને રિક્વેસ્ટ કરવામાં આપણા ગામની અંદર સતત કેસ વધી રહ્યા છે માટે અહીંયા સાધારણ મીટિંગ કરવામાં આવી ડિસ્ટન્સ સાથે અને દરેકને સૂચના આપવામાં આવે છે એરિયા વાઇઝ દરેક સભ્યોને કે આપણા એરિયાએ પોતાના માસ્ક પહેરવા સેનિટાઈઝર રાખવું એના માટે અહીંયા ઉપસ્થિત છે ગામજનો અને આવો નિર્ણય લેવામાં આવ્યો છે લોકો આમ છતાં નહીં માને તો એના કડક પગલાં પંચાયત લેશે રાજુસિંહ પુનડિયા NS ગુજરાત ન્યૂઝ ડીસા